છે, તો બીજી તરફ એટલી જ મજબૂત છે કે પથ્થર તોડીને પણ રસ્તો બનાવે, તેનું જ નામ એક નારી શક્તિ છે. વેલકમ ટુ નારી શક્તિ. આજે આપણી સાથે જોડાઈ ગયા છે સોનલબેન, તો ચાલો જણાવું તમને તેમનો એક નાનકડો પરિચય. તો આજે આપણી સાથે જોડાઈ ગયા છે એક એવી વ્યક્તિ, એક એવી શક્તિ જે આ સમાજમાં તે કામ કરે છે જે એક પુરુષનું કામ ગણવામાં આવે છે. તો ચાલો જાણીએ એમના જ મુખેથી એમનો એક નાનકડો પરિચય. સોનલબેન, અમારા સ્ટુડિયોમાં હુમેલી તમારું બહુ જ સ્વાગત કરું છું. થેન્ક યુ, તમારા સ્ટુડિયોમાં બોલાવવા બદલ ખૂબ આભાર. જી બિલકુલ. તો અમારા દર્શક મિત્રોને તમારો થોડોક નાનકડો પરિચય આપશો. મારું નામ સોનલબેન જોતા છે, મહેન્દ્રસિંહ દરબારમાં અમે ગણાઈએ છીએ. જી. તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારે એક બેબી છે, બાબો છે, બેબીના મેરેજ થઈ ગયા છે. અને તમે કામ શું કરો છો તે પણ જણાવો. કામમાં અત્યારે હાલ તો હું ઓટો ચલાવું છું, ઓટો ચલાવીને પેસેન્જરમાં બી ચલાવું, પછી થોડોક ટાઈમ મળી જાય તો બેસીને નાસ્તામાં બી ચલાવી લઉં છું. જી બિલકુલ. આજે સોનલબેન છે તે એક રિક્ષા ચલાવે છે, તે કામ કરે છે જે એક પુરુષનું કામ છે. તો સોનલબેન, તમને આ વિચાર ક્યાંથી આવ્યો કે તમારે રિક્ષા ચલાવવી છે? એમ તો વિચાર તો આપણને આવું કંઈ આવે નહીં, પણ અમારે હું એક મંડળ ચલાવું છું, મારું ખુદનું મંડળ ચાલે છે સખી મંડળ, એમાં અમારે 10 બહેનોનું ગ્રુપ છે, પછી પાછું સખી સંઘ ચાલી રહ્યો છે, એ 100 બહેનોનું ગ્રુપ થાય અમારે, 100 બહેનોમાં બી હું પ્રમુખમાં છું. તો સરે અમને બધાને મીટિંગ કરીને બોલાયા, મહેસર કરીને છે એક નચુબી સર છે, કે આ રીતના આપણી સરકારી સ્કીમ પડી છે ઈ રિક્ષા માટે. તો એવું કહેતા હતા કે કોઈ બહેનોને ચલાવવાની ઈચ્છા હોય તો તમે ચલાવી શકો છો, તમારી કોઈની ઈચ્છા હોય બોલો. તો 100માંથી અમે 25 બહેનો સક્સેસ થયા કે અમે શીખવી છે, પણ અમુકને કોઈ ને કંઈ તકલીફ રહી તો એમાંથી અમે 12 જણા ચલાવવા માંડ્યા રિક્ષા. એમાંથી પછી મને એવું થયું, મહેશભાઈ કહે કે તમે નાસ્તામાં બી ચલાવો તો બહુ સારું નથી ભાઈ, કે કારણ કે 80 કિલોમીટર સુધી અમારી ગાડી જાય છે, એ પછી તમને બીજું બી એક્સ્ટ્રા પૈસા કમાવા મળી શકે. પછી એવું વિચાર્યું તો અમે સાહેબાગે રાજસ્થાન હોસ્પિટલ આગળ હું ઓટોમાં રિક્ષામાં બેસીને ખીચું વેચતી હતી, એમાંથી મને સારો પ્રોફિટ થયો. તો એનાથી મેં અત્યારે હાલ નેશનલ હેન્ડલૂમ નવું બન્યું, એમાં બી મેં સ્ટોલ લીધો છે ભાડેથી, રોજનું 500 રૂપિયા ભાડું કર્યું, એમાં બી હું સારું કમાઈ લઉં છું. જી બિલકુલ. આમ જોવા જઈએ તો કોઈ પણ કામ કરવા પાછળનું એક કારણ હોય, કાં તો કેટલાક અંશે તે એક મજબૂરી હોય, કાં તો એક જવાબદારી હોય, કાં તો પછી એક શોખ હોય. તો તમારું આ કામ કરવા પાછળનું કારણ શું છે? મતલબ પહેલા એ 2001 અને 2002ની સામે છોકરાઓ બહુ નાના હતા, છોકરાઓની થોડીક બીમારી હતી, બી તકલીફ હતી, તો હસબન્ડનો પગાર બી બહુ ઓછો હતો, એની કારણે મને એવું હતું હું કંઈક કરી શકું એમ, તો સિલાઈ કામ કરું, પછી કંઈક કે શું લાઈને કંઈ વસ્તુ વેચી, એમાં કમિશન ઉપર વેચતા, એમાં હું 200-300 એનાથી વધારે કમાઈ શકતી નથી. તો વારંવાર બધાએ ઘણા બધા એમ કે મારા 10,000 પગાર છે, કોઈ બેન કે કોઈ કે મારે 20,000 પગાર છે, પણ એમનો તો શું ભણેલા હોય એટલે એમનું હોય, મતલબ મારો અભ્યાસ બહુ 7 પાસ જ છું, એટલે મારો અભ્યાસ હતો નહીં એટલે હું આગળ તો કંઈ કરી શકતી નથી. તો મને મનોમન બહુ દુઃખ થતું હતું કે હું આ બધાને જેમ 10,000 વધારે હું 10,000 કમાઈ શકું, એવું કંઈક કામ મને મળે તો સારું, એવું કંઈક કામ મળે તો સારું. એવામાં એવા મંડળમાં જોડાયા, મંડળમાં જોડાયા પછી મને આ સ્કીમ મળી, એનાથી મને બહુ સારો ફાયદો થયો. જી બિલકુલ. એક સ્ત્રી તરીકે તમે ઘણા બધા એવા કામ છે જે કરી શકતા હતા, પણ રિક્ષા ચલાવવાનું જ તમે કેમ પસંદ કર્યું? એટલે એવું થતું હતું કે બહેનો બધા 2-વ્હીલર ચલાવે, 3-વ્હીલર કેમ નથી ચલાવતા એમ, તો બી હું બી કંઈક સ્ટાર્ટ કરીએ આપણે, તો કોઈકને બી એવું થાય કે ચલો બધા બહેનો 2-વ્હીલર 4-વ્હીલર ચલાવે, તો પછી આપણે 3-વ્હીલર ચલાવવામાં શું એવું છે. ઘણા લોકો રસ્તા પર બી મને એવું કહેતા હોય બેન રિક્ષા ચલાવો, પણ મને એવું કંઈ અફસોસ નથી થતો કે હું સારું કામ કરું છું, મને એવું લાગે. આમ જોવા જઈએ તો આપણો જે સમાજ છે એમાં એક સ્ત્રી તરીકે કોઈ પણ કામ કરવું એ સમાજ એક્સેપ્ટ નથી કરતું, તો તમને સમાજમાં શું શું તકલીફો પડી છે આ કામ કરવા માટે? સમાજમાં એવું છે કે બધા એવું કહે કે આપણે આપણા દરબાર છીએ ને કે આ રીતના મર્યાદામાં રહેવાનું હોય અને અમે આવું કામ કરીએ એટલે કોઈને પસંદ તો ના જ હોય, એટલે આપણા મોં ઉપર તો ના કે પણ પાછળથી બી વાતો તો પણ શું વાત તો ઉડતી ઉડતી આપણા જોડે આવવાની જ છે, પણ હું કોઈને એવી પરવા રાખતી નથી કે આપણા માટે સારું છે, આપણે કોઈ ખરાબ કામ કરતા નથી, એવું મારા મનથી જ હું મક્કમ છું કે હું કંઈક સારું જ કામ કરું છું. જી બિલકુલ. તમે જે બેકગ્રાઉન્ડ છે તમારું, તમે એક દરબાર ફેમિલીમાંથી આવો છો જેમાં સ્ત્રીઓને ભણાવવામાં પણ નથી આવતી, તો એ સમાજમાંથી તમે આટલું મોટું કામ કર્યું છે, તો એ જે સમાજ છે તે એક સાઈડે ગર્વ મહેસૂસ કરે છે કે પછી તમને કેટલાક અંશે તમારા રસ્તામાં આવે છે, તમારું સમાજ ટોકે છે તમને કે આ કામ ના કરતું, તો સમાજની પ્રતિક્રિયા શું છે? સમાજને અત્યાર સુધી તો એવું જ હતું કે આવું કામ ના જ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, પણ મારા
જે મેં આ કામ ચાલુ કર્યું એના પરથી અમારા સમાજમાં, અમારા દરબારી જે સમાજ છે એમને 50% તો એવો ફરક પડી ગયો કે છોકરીઓને ભણાવવી જોઈએ અને કંઈક બી છૂટ આપવી જોઈએ કે આનાથી કંઈક બી આગળ વધી શકીએ છીએ. આમ જોવા જઈએ તો એક સ્ત્રી જ્યારે કામ કરે છે તો તેને ઘણી બધી તકલીફ પડતી હોય છે, ઘણી બધી પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડતી હોય છે, કે ક્યાંક છોકરાઓ છે કે ક્યાંક ઘણા કેવા લોકો હશે જે તમને લાઈક મતલબ છેડતીના વસ્તુ અત્યારે થઈ રહી છે, તો ક્યાંય એવું બન્યું છે તમારી સાથે? હા, કારણ કે હું નેસરનુંમાં હું અત્યારે હમણાં મારા મહિનો જ થયો સ્ટોલ, અત્યાર સુધી તો કંઈ થયું નહોતું, હું લગભગ 7-8 મહિનાથી રિક્ષા ચલાવું છું. મારો સ્ટોલ બહુ મોડો બંધ થાય એટલે હું ત્યાંથી 11 વાગે આવતી હતી, અસરવા મિલ આગળ એક કીટલી આગળ બેઠા હતા એક ભાઈ, તો એમને બધું એ રિક્ષા એમ, એટલે હું તો તરત જ પાછી વાળીને ગઈ આગળ, બોલ ભાઈ શું છે તારે એમ, તો કે કંઈ નથી મારે બેસવું, તો મેં તો રિક્ષા જગ્યા દેખાય છે આટલી બધી રિક્ષાઓ જાય ખબર નથી પડતી તને કેટલા વાગ્યા છે, જઈ બોલો ને પછી અમે નીકળી ગયા. આમ જોવા જઈએ તો એક સ્ત્રીને જ્યારે કામ કરવું પડે ત્યારે ફેમિલીનો સપોર્ટ ખૂબ જ મહત્વ રાખે છે, તો તમારો ફેમિલીનો સપોર્ટ કેવો હતો? ફેમિલી વાળા તેમ કે તમે ખુશ રહીને કરતા હોય તો આપણને કઈ વાંધો નથી, પણ તમે કામ કરો તો સારું જ કરો છો એને કઈ વાંધો નથી. જી બિલકુલ. અને વાત કરીએ તમારી ફેમિલીની, તો તમારા બાળકો છે એમને ક્યાંક સ્કૂલમાં એવું કહેવામાં આવે કે તારી મમ્મી રિક્ષા ચલાવે છે, કે એ જ એ કામ કરે છે જે તારી મમ્મીને ના કરવું જોઈએ, તારી મમ્મીને, આપણા સમાજ એવો છે ને કે જેમાં સ્ત્રીને છે ને રસોડા પૂરતી જ રાખવામાં આવે છે, તો એ તમારા બાળકોને શું શું ફેસ કરવું પડે છે? બાળકો તો અત્યારે મારા એમ તો ખાસા મોટા છે, એક બેબીના મેરેજ થઈ ગયા, બાબો બી 24 વર્ષનો થઈ ગયો, એટલે એ બી જાતે બી સમજી શકે છે, કારણ કે એને કંઈ એવું લાગતું હોય તો મને પહેલેથી જ ના પાડે છે, પણ એ બી ખુશ જ છે. અને બીજી તરફ વાત કરીએ તો એક સ્ત્રી છે ને તેને સમાજ સામે ખૂબ જ લડવું પડતું હોય છે, પોતાને આત્મવિશ્વાસ છે, પોતાની જે જવાબદારીઓ છે તે બધું નિભાવવા માટે સમાજ સામે નીડર થઈને લડવું પડતું હોય છે, તો તમે શું લડ્યા છો ખરા? એટલે જ્યારે બી મેં અત્યાર સુધી બીજું કંઈ કામ કરતા હતા, સિલાઈ કામ ને બધું, એમાં મને કોઈ રોકટોક નથી, સમાજવાળા બી કોઈ નથી કર્યો, પણ જ્યારે મેં ઓટો લીધી એટલે પછી મતલબ સાસરી વાળાના તો થોડું એવું થાય કે હવે મેરેજ થયા આટલા છોકરી પરણાવી ના રિક્ષા ચલાવે, કંઈ સારું લાગતું છે સમાજમાં? નહીં તો હું કંઈ ખરાબ કામ કરતી નથી, સારું કામ કરું ને હું કંઈક કરીશ તો પાછા બીજા 4 જણા કરવાના છે, એના હિસાબથી મેં આ કામ કર્યું છે, અને કંઈ હજારો મને સમાજવાળા બી કહેશે કે કંઈક કર્યું તો સારું કરે. બિલકુલ. હવે સમય થયો છે એક નાનકડા બ્રેકનો, આગળ પણ આપણે એમની સાથે વાત શરૂ રાખીશું, તો લઈએ એક નાનકડો બ્રેક. ઘૂંટનો કે બલ ચલનો ફિરનો દોડી ભાગ કરનો પડતો, સહજ નહીં હોતી હૈ પીડા પડા પડા રોતા રહેતા, બિન દવા ઓર બિન ઓપરેશન યોગ ક્રિયા હે સરળ ઉપાય, કંચન સેવા સ્થાનગી શાશ્વત સેવા કરે સવા, તન મન દોનો સ્વસ્થ રહે તા જન્મ સફલ હો જા. વરસાદ ગરમી કે હોય પછી ઠંડી, બારે માસ સાથ આપે ગોકુલ ગરગંટી, ગુણવત્તામાં શ્રેષ્ઠ ગરગરમાં છે સૌથી બેસ્ટ, મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ, ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં, ગરગરની ગૃહિણીની એક જ પસંદ ગોકુલ ગરગંટી, મહાશક્તિ એસ્ટેટ વિભાગ 2 LB શાસ્ત્રી રોડ બાપુનગર અમદાવાદ, મોબાઈલ નંબર 9824167879, મોબાઈલ નંબર 8347596338. વેલકમ બેક ટુ નારી શક્તિ. આજે આપણી સાથે જોડાઈ ગયા છે સોનલબેન, તો સોનલબેન ફરી તમને હું એ પૂછવા માંગીશ કે આજે સરકારે જે નિયમો પાડ્યા છે તે કેટલીક અંશે તમારા માટે ખૂબ જ સારા નીવડ્યા છે, તો તમે શું કહેવા માંગો છો કે ગવર્નમેન્ટના જે નિયમો હોય છે તે પબ્લિક માટે હોય છે, પબ્લિકને એનો લાભ લેવો જોઈએ, શું કહેવા માંગશો એના વિશે?
સરકારે જેટલા નિયમ કાઢતા હોય છે સારા જ હોય છે, અને એમાં પછી લેડીઝ માટે તો જેટલા બી નિયમ હશે બહુ સારા જ છે. અને જ્યારે મંડળ તરફથી અમારે કોઈ બી આવે નિયમ તો અમારા સર તરત ફોન કરી દે નાખે સર કે આ આવ્યું છે નિયમ બહેનો માટે, તો બધી બહેનોને લઈને આવો, આમાં કઈ યોજના આવી છે તો તમારે કઈ કામ કરવું હોય તો, મતલબ ખાખરા બનવાનું ને એવું ઘણું કામ આપે છે એ લોકો, ગૂંથણિયા બનાવવાનું છે, સિલાઈ કામ માટે, પછી પાર્લર નું છે, એવું બધું કામ આવે છે મારા મંડળમાં. તો સાહેબ તરત ફોન કરે છે કે આના માટે આ સ્કીમ આવી છે આપણે, તો કોઈ બહેનોને આવું હોય તો લઈને આવો, પછી બધી મીટિંગ કરીને અમે પછી એ રીતના ગોઠવીએ છીએ બહેનોને ત્યાં. બીજું તમને એવું પૂછવા માંગીશ કે તમે રિક્ષા તો ચલાવો છો પણ તેના પહેલા તમે કયા કયા કામ કરેલા છે? મેં રિક્ષા ચલાવતા પહેલા તો મેં સિલાઈ કામ એક તો કરેલું છે, પછી શું કરું કે બાકી જે કપડાં છે એવું બધું લાવીએ, એના ઉપર 50 રૂપિયા વધારે વેચવાનું કામ કરેલું, કેપરી છે, ડ્રેસ છે, સાડીઓ એવું બી કામ કરેલું છે. પછી મંડળના અમારા સ્ટોર આવે તો સ્ટોરમાં બી હું કામ કરું છું, કાપડની દુકાન લગાવી, કારણ કે સ્ટોર અમને છે ને કે મહિનામાં 2-3 દિવસનો સ્ટોર આપે, એવા વર્ષમાં અમારે 3-4 વાર સ્ટોર આવી જાય છે. બીજું હું તમને એ પૂછવા માંગીશ કે તમે જે મંડળમાં જોડાયેલા છો, જે સખી મંડળ તમે કહો છો, એ સખી મંડળ નો કેટલો ટાઈમ થયો અને એ સખી મંડળ છે તે બીજા કયા કઈ સેવાઓ કરે છે? સખી મંડળ છે અમારું લગભગ 2 વર્ષ જેવું થવા આવ્યું સખી મંડળ, પણ સખી મંડળમાં એક આ રીતના ગ્રુપ જ હોય છે અને એ બી સરકારી યોજના જ હોય છે એમાં મૂકેલી હોય છે, એમાં બધું ઘણા બધા કામો આવે છે, પણ કામ આવે એટલે સાહેબ ફોન કરે, એમાં બધા કામ બહેનો ભેગા કરી, એમાં 25 બહેનો હોય એમાં 5 બહેનો તૈયાર થાય, બાકીની 20 પાછળ ના થાય, કારણ કે બધામાં સુધારો આવતા આવતા વાર લાગે, બધા તૈયાર ના થઈ જાય કે અમે આમ કરીએ. બીજું તમને એ પૂછવા માંગીશ કે અમને જાણવા મળે છે કે તમે જે રિવરફ્રન્ટ જે ફ્લાવર શો યોજાયો તો તેમાં પણ તમે તમારી સેવા આપી છે, તો તમે તમારી સેવા કઈ રીતે આપી છે? ફ્લાવર શો એમાં બી અમારા સખી મંડળ વાળા મહેશ સર છે, એમને જ ફોન આવ્યો તો મને કે આ રીતના છે બેન તમારે રિક્ષા ચલાવી હોય તો, તો મહેશભાઈએ મને એક સરનો નંબર આપ્યો, પછી એ સાહેબને મારા પર ફોન આવ્યો, શૈલેષ શર્મા કરી હોય સાહેબ, એમને મને ફોન કર્યો બેન આ રીતના આપણે જે સિનિયર સિટીઝન વાળા છે એ લોકોને આપણે બેસાડવાના અને પાર્કિંગ સુધી છોડવાના છે. મેં તો સારું, તો એક દિવસ આવો કે તમને ફાવશે કે નહીં ફાવે તું જોઈ લઈએ, તો એક દિવસ ગયા તો મને સારું લાગ્યું કે સેવાનું કામ થઈ જશે અને આપણને જે ખર્ચો થાય છે એ તો મળી જાય છે, હું બહાર કમાતી હતી એટલા પૈસા તો આપી દેતા તમારે રોજ, અને સેવા થઈ જાય એ અલગ છે આપણે. બિલકુલ. બીજું તમને એ પૂછવા માંગીશ કે તમે કેટલા સમયથી રિક્ષા ચલાવો છો? રિક્ષા તો હું લગભગ અમારે 7મા મહિનામાં મળી હતી 22 તારીખે રિક્ષા બરાબર, પછી 2 મહિના તો મેં લગભગ બંધ જ રાખી રિક્ષા, કે એમ થાય કે બેન છે અને ચલાવવાની, ને લોકો બી એમ કહેતા હતા આવી છે ને એવું પાછી જતું રહેવાનું છે, કઈ રહેવાની નથી રિક્ષા, કે આપણું થોડું કામ છે રિક્ષા ચલાવવાનું, એમાં ને એમાં મેં 2 મહિના તો બંધ જ રાખી, પછી 1-2 દિવસ બપોરે લઈ લઈને સાહસ કરે કે ચલો જઈએ તો ખરા જઈએ તો ખરા, તો બી આપણે નીકળીએ એટલે બેનો હસતા હતા, તું હસવા દો કેમ તો કર્યા કરશે એમ, એમ પર 2-3 દિવસ સારી કમાણી થઈ તો મેં તો કમાણી થાય છે ને આપણે તો શું કરવા એ કરીએ, મેં દુનિયાની થોડી પરવા કરવાની છે, આપણે તો ચલાવી જ રાખીએ ગાડી, એમ કરી પછી ચાલુ કર્યું, તો 2 મહિના તો મારી ગાડી એમ જ પડી રહી. જી બિલકુલ. બીજું તમને એ પૂછવા માંગીશ કે રિક્ષા પણ ચલાવી અને ફેમિલીનું પણ ધ્યાન રાખવું તો બંને મેનેજ કરવું એ કેટલું ટફ પડે છે તમને? થોડી મુશ્કેલી તો પડે પણ બે અમારા સર્વિસ વાળા છે એટલે સવારે 11 વાગે તો નીકળી જ જાય અમારે બરાબર ટિફિન લઈને, ફરી પછી જતી રહું 11-12 વાગે તો ધંધા ઉપર આપણે નીકળી જઈએ, પેસેન્જરમાં થોડી વાર ચલાવું, ફરી પાછી 3-4 વાગે પાછા રિટર્ન આવી જવાનું, પછી હું ખીચાનો ધંધો કરું તો ખીચું બનાવીને પાછી રાજસ્થાન હોસ્પિટલ આગળ મારી મૂકી રાખું છું રિક્ષા, ત્યાં બેઠીને શાંતિથી ખીચવાનું, 7:30-8 વાગે પાછા રિટર્ન ઘરે આવી જઈએ. બિલકુલ. અને બીજું તમને એ પૂછવા માંગીશ કે તમે જે કામ કર્યું તેના માટે તમને સ્પેશિયલી ટ્રેનિંગ આપવામાં આવી છે, તો જે ટાઈમે તમે ટ્રેનિંગ માટે જતા હતા તો એ ટાઈમે તમારા આજુબાજુ જે લોકો રહે છે, તમારું ફેમિલી છે, એમનું રિએક્શન કેવું? ફેમિલી વાળા એમ જ કહેતા હતા કે જો તમે જાઓ પણ શીખો, પણ મેં કોઈ દિવસ સાયકલ બી નથી ચલાવી કે આવડશે કે નહીં આવડે, તો તમે જાઓ હવે તમારી ઈચ્છા છે તો, પણ જોઈ લેજો ફાવે છે કે નહીં ફાવતી, પછી રોડ ઉપર ગાડી બી લઈને નીકળવું પડશે એટલે ધ્યાન રાખજો. પછી 1-2 દિવસ હું શીખવા ગઈ તો મને એવું લાગ્યું કે હું ચલાવી શકીશ. બીજું તમને એ પૂછવા માંગીશ કે આજે તમે રિક્ષા ચલાવવાનો ઘણા વર્ષો ટાઈમથી તમે જે રિક્ષા ચલાવો છો તેમાં એવા કયા કયા પ્રસંગો છે જે ખૂબ જ સારા છે, જે તમને યાદ રહી ગયા હોય એવા કયા કયા પ્રસંગો છે? સૌથી વધારે તો ફાવરસોમાં મેં જે કામ કર્યું છે 11 દિવસનું, એમાં મને સારું એ થયું કે આ રીતના બી દુનિયા છે, બહુ બધા સિનિયર સિટીઝન લોકો આવે, એમને જોડે ફેમિલી વાળાને આવવું જોઈએ, પણ બિચારા બહુ એવા વૃદ્ધ લોકો હતા કે એકલા એકલા આવ્યા હોય,
પછી ક્યારે લાંબો રૂટ હોય એટલે એને ફરવાનું હોય એમને તો થાકી જાય, તો રિક્ષામાં બી આપણે પકડીને બેસાડવા પડે. પછી ત્યાં જઈને હું બીજી ભાડાની રિક્ષા સીએનજી કરી આપીને એમાં બેસાડી પછી જતી હતી. એને પછી બી એક બેન એવા બી હતા કે જો અપંગ જેવા હતા, એની હાલત બહુ ખરાબ હતી. તો ટેચર લઈને આવેલા પેલું ચાલવાની ખુરશી આવે એમાં બેસાડેલા, તો એ બેનની તો એવી હાલત હતી, મને તો લાગતું બી નથી કે અત્યારે બેન હશે કે નહીં હોય. સોલા બાજુ રહેતા હતા તો એમને મને રાત્રે પછી 8 વાગી ગયા હતા, મારે બી છૂટવાનો ટાઈમ હતો, પણ બેનની હાલત એવી હતી, દિવસ ભીડ બી રહેવાની એટલી કે રિક્ષા બી ના નીકળી શકે, તો બી મેં એમને બેસાડ્યા. અને અમારો રૂટ એટલા સુધી જતો કે ફાવર સુધી બહાર ના નીકળાય, 3 નંબરથી 4 નંબરની ગેટ સુધી, એની આગળ કઈ થાય તો અમારી જવાબદારી હોય. પણ એ બેનની હાલત એવી હતી તો બી હું બેસાડીને લઈ ગઈ, જે કે બાટા શોરૂમ છે ત્યાં સુધી લાવીને પછી મેં એમને બીજી રિક્ષામાં બેસાડ્યા. મતલબ બેનની બહુ હાલત એવી ખરાબ હતી કે એમને જાડો પેશાબ બી અંદર થઈ ગયેલું અને આ ગરદર હતી આખી આમ નમી ગઈ હતી. હવે હાલમાં છે નહીં છે એ ખબર નથી, પણ મારા ડાયરીમાં એમનો નંબર હતો, મેં 2 દિવસ પછી ફોન બી કર્યો એમને, પણ ફોન લાગ્યો નહોતો. બીજું તમને એ પૂછવા માંગીશ કે આ તો થઈ સારા પ્રસંગોની વાત, તો ખરાબ કયા કયા પ્રસંગો બન્યા છે જે તમે આટલો ટાઈમથી રિક્ષા ચલાવો છો એમાં એવા કયા પ્રસંગો છે જે ખૂબ જ ખરાબ પ્રસંગો તમારી સાથે બન્યા છે અને તમે ઈચ્છતા હોય કે એવા પ્રસંગો ફરી ક્યારેય ના બને? એવામાં તો એવું થાય ને કે આપણે લઈને નીકળ્યા હોય ને એટલે પેલા ગાડીવાળા હોય તો થોડુંક નવા નવી તો પેલા આપણને એવું જ રે ગાડી ચલાવતા હોય, આવડતું ના હોય છોકરા બેન લઈને નીકળી પડતા હશો કે ખાલી ખોટું. અરે ભાઈ મેં તો શીખીએ છીએ ભલે ને, આવડતું નથી તો આવડશે તો ખરા ને, તમને બી થોડું ડાયરેક્ટ આવડી ગઈ છું, એટલે આપણને એમ થાય કે આ શું આમ કરતા હશે આ લોકો. પછી આપણે નીકળીએ ને એટલે કે ભાઈ પેસેન્જરમાં ચલાવો છો કે ખાલી ફરવા જ લાયા છો? પણ આપણે શીખતા હતા ત્યાં સુધી પેસેન્જર નતા, બે રિક્સ લેવાનું કંઈ આપણને ઈચ્છા ના થાય, કદાચ કંઈ થાય તો પેસેન્જરને નુકસાન થાય. એટલે 15-20 દિવસ હું એમને એમ જ રોડ ઉપર ચલાવી હતી, પછી મને એવું લાગ્યું કે બરાબર ખાઈ ગઈ છે, પછી જ આપણે પેસેન્જર બેસાડવાનું ચાલુ. જી બિલકુલ. બીજું તમને એ પૂછવા માંગીશ કે એક સ્ત્રીને જ્યારે કોઈ પણ કામ કરવું પડે, જ્યારે સ્ત્રી ઘરની બહાર નીકળે છે ને ત્યારે તેને ઘણી બધી તકલીફો પડતી હોય છે, આપણું જે સમાજ છે તે એક્સેપ્ટ નથી કરતું, તો એ વિશે તમારું મંતવ્ય શું છે? સમાજમાં આમાં થોડોક સુધારો લાવવો જોઈએ, જ્યારે કે સમાજ આટલું બધું આપતું કરતું હોય તો આપણે વિચારીએ કે સમાજને કંઈક ખરાબ કામ તો છે નહીં, અને સરકારી યોજના કાઢી છે તો કંઈ બી વિચારાય વગર તો કાઢી નહીં હોય કોઈ. ચલો ભાઈ એમને એમ કાઢી દીધી હોય તો આપણને એમ થાય કે કંઈક કારણ હશે તો એમને એમ કાઢી છે, કંઈક નુકસાનમાં જઈશું. સરકારી યોજના છે તો સારી જ હશે, અને કંઈ બી થશે તો સરકારને આપણો સપોર્ટ છે જ જોડે. બીજું તમને એ પૂછવા માંગીશ કે આજે તમે એક કામ કરો છો જે એનાથી તમને શું ફીલ થાય છે, ગર્વ મહેસૂસ થાય છે? ક્યાંક એવો કોઈ પ્રસંગ તમારી લાઈફમાં બન્યો છે કે તમને થયું હોય કે આ વસ્તુ થઈ છે, તમારે હવે આ કામ છોડી દેવું છે, પણ તો બી તમે એ વસ્તુ સામે લડી અને ફરીથી પોતાના પગ ઉપર ઊભા થઈને એ કામ ફરીથી કરવાનું શરૂ કર્યું છે, એવો કોઈ પ્રસંગ બન્યો છે તમારી લાઈફમાં? એમાં એવું હતું કે ઘરમાં થોડી તકલીફ થતી હતી મારે, કે મારા સાસુની બી તકલીફ એવી હતી તો હું એમને સેવા કરવી પડે એટલે ઘરે રહેવું પડતું, જેથી ઘરમાં બી થોડી મુશ્કેલી થાય એટલે બહાર કંઈ કામ નતા કરી શકતા, તો પછી પેલા મોજાને એવું સીવવાનું આવે, સિલાઈ કામ હું ઘરે કરતી, પણ એમાં બી આપણું ગુજારણ પૂરું જોઈએ એવું થાય નહીં. ને એ વખતે શું થયું કે છોકરા હોય એવું નાના, ત્યારે મને કાયમ બી એવું જ થાય તો હું એવું કંઈક કમાવું, મારે એવી ઈચ્છા હતી કે હું 300-350 રૂપિયા કમાવું એવું, પણ હું અત્યારે હાલ 1000 થી ઉપર કમાઈ લઉં છું બચતમાં જ કાર્ય. તો હું તમને અંતમાં એ કહેવા માંગીશ કે આ જે સમાજ છે જે પુરુષ પ્રધાન આપણો સમાજ ગણવામાં આવે છે, જેમાં સ્ત્રીઓને ફક્ત રસોડામાં કે ઘર સુધી જ સીમિત રાખવામાં આવે છે, તો તમે સમાજને શું સંદેશો આપવા માંગો છો? સમાજને એ જ કહેવા માંગીએ છીએ આપણે કે એકલા પુરુષ કમાય એવું જરૂરી નથી હોતું, બંને જણા કમાશો તો તમે સુખી થશો, અને જો 2 પૈસો ઘરમાં આવશે તો કકરાટ પણ ઓછો થાય આપણો, છોકરાઓનું ગુજારણ બી આપણે સારું કરી શકીએ, સારી સ્કૂલમાં આપણે ભણાઈ શકીએ, એમના માટે 5 રૂપિયા પ્રોપર્ટી બી ભેગી કરી રાખીશું તો આપણું બી છોકરાઓ ક્યારેક મા બાપે મારા માટે કંઈક સારું કરીશું. કારણ કે અત્યારે બધા એવા છોકરા ભણતા નથી કે એમને ગવર્મેન્ટ નોકરી મળી શકે, કે હવે આટલી નાના પગારમાં બિચારા એ ખાય કે એમના છોકરાઓ મોટા કરે કે આપણને ખવડાવશે, તો આપણાથી થાય છે તો આપણે થોડીક મહેનત કરીને 5 પૈસા કમાઈને ભેગા કરશું તો છોકરો બી આપણને સારી રીતે રાખશે, અને આપણે બી છોકરાને એવું ના કહેવું પડે કે બકા મારે ખાવા માટે પૈસા આપ્યા, કારણ કે એમાં ને એમાં છોકરો આપણને બી ખુશ રાખી શકે ને આપણો છોકરો ખુશ રહેશે તો આપણને બી એમ થશે કે આપણા છોકરા સુખી છે તો આપણે બી સુખી છીએ. જી બિલકુલ. તો આ હતા સોનલબેન જે સાક્ષાત એક શક્તિનું સ્વરૂપ છે,
તો આવી ઘણી બધી સ્ત્રીઓ સાથે તમારી મુલાકાત લઈને આવીશું નારી શક્તિમાં. અત્યારે બસ આટલું જ, ફરી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર.